જસદણ નગરપાલિકામાં ગત તારીખ 24/8/2015 રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 7 સભ્યો દ્વારા પક્ષના હુકમનો અનાદાર કરી ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના ટેકાથી સત્તા પર બેઠેલા મહિલા પ્રમુખ ઇન્દુબેન માઢક તેમજ ઉપપ્રમુખ સહિતના 7 સભ્યોને પક્ષાંતર ધારણા અધિકારીએ ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરતા જસદણના રાજકારણમાં ખરભડાટ મચી ગયો છે. જસદણ નગરપાલિકામાં આમ તો છેલ્લા 20 વર્ષથી ભાજપ સત્તા ભોગવે છે, પરંતુ ગત તારીખ 24/8/2015 રોજ મહિલા પ્રમુખ અનામતની ચૂંટણી હતી અને ભાજપ પક્ષે સ્પષ્ટ બહુમતી હતી, જેથી પ્રમુખ પદ માટે રમાબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે પંકજભાઈ ચાવનાનું નામનું મેન્ડેટ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ જસદણમાં ભાજપ પક્ષમાં જૂથવાદના કારણે પ્રમુખ તરીકે ઇન્દુમતીબેન માઢક, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જેબલ ની વરણી કરવામાં આવી હતી, જેમાં માવજીભાઈ છાયાણી, જેપી રાઠોડ, રીટાબેન ભુવા, મીનાબેન પરમાર અને પંકજભાઈ ચાપ સહિતના સભ્યોએ પક્ષના હુકમનો અનાદાર કરીને કોંગ્રેસના સભ્યોનો ટેકો લઈ ભાજપના મેન્ડેટને ઉલાળતા ભાજપના રમાબેન મકવાણાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવતા આજે ભાજપના 7 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 24/8/2015 દિવસે જસદણ નગરપાલિકા માં ચૂંટણી હતી, એમાં પ્રમુખ તરીકે મારું નામ હતું અને ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ ચાવનું નામ હતું. એની અંદર ભાજપના 7 સભ્ય અને કોંગ્રેસનો ટેકો લઈ અને ઇન્દુબેન માઢકને પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. તો એના વિરુદ્ધ, પક્ષ વિરુદ્ધ ગયા હતા, એના વિરુદ્ધ મેં હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે અત્યારે મને કોર્ટે એનો સાચો અને નિર્ણય આપ્યો છે. એમના મને સંતોષ છે, મારે ભાજપની જીત છે, સચ્ચાઈની જીત છે. ત્યારે જસદણ નગરપાલિકા પ્રમુખના દાવેદાર રમાબેન મકવાણાએ પક્ષાંતર ધારાના અમલીકરણ અધિકારી ગાંધીનગર ખાતે ફરિયાદ કરી હતી. ત્યારે અત્યાર સુધી જુદી જુદી મુદ્દતો ઉપર બંને પક્ષે દલીલો કરી હતી અને આધારભૂત પુરાવાની ચકાસણી બાદ જમીન સુધારણા કમિશનર અને પક્ષાંતર ધારા અમલીકરણ અધિકારી વીપી પટેલે ભાજપના આ 7 બળવાખોર સભ્યોને પક્ષાંતર અધિનિયમ 1986ની ધારા કલમ 3(1)(ખ) હેઠળ ગેરલાયક ઠરાવી બરતરફનો હુકમ કર્યો છે. ભાજપના નગરપાલિકાના સદસ્ય તરીકે અમને 7 જણાને જે સસ્પેન્ડ કર્યા છે એ ઘણી દુઃખની વાત છે. અમે તો એક ભાજપને માનવાવાળા છીએ અને હવે અમે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરીએ છીએ અને અમને આશા છે કે પાછા ભાજપમાં અમને સમાવી લે છે અને ન સમાવે તો ભાજપમાં જસદણ સિટીમાં અને જસદણ તાલુકામાં ભાજપને અતિશય નુકસાન થશે. આ તકવાદી જે જસદણના સ્થાનિક નેતા બની ગયા છે એ લાંબો વિચાર કર્યા વગર અને સરકારનો સાથ લઈને જે નિર્ણય કરાવે છે એ ભાજપને અતિશય નુકસાન થશે. આજની સામાન્ય સભા છે એમાં અમે સસ્પેન્ડ હોવાને કારણે ભાગ લઈ નહીં શકીએ, પણ જો અમે ભાજપ આજની સામાન્ય સભામાં ભાગ લીધો હોત તો અમે લોકહિતમાં નિર્ણય કરવાના હતા, ઘણો બધો નિર્ણય કરવાનો હતો, છતાં આજે અમે રસ એમાં હાજરી આપી નહીં શકીએ. હવે આ 7 સભ્યો ગેરલાયક ઠરતા કુલ 27 સભ્યો પૈકીના ભાજપના 12 અને કોંગ્રેસના 7 અને 1 અપક્ષ સભ્ય મળી કુલ 20 સભ્યો પાલિકાના સદસ્ય તરીકે બાકી રહ્યા છે. ત્યારે આજે જસદણ નગરપાલિકાની સામાન્ય સભા યોજાનાર છે, જેમાં ગેરલાયક ઠરેલા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના 7 સભ્યોને સામાન્ય સભામાંથી હાંકી કઢાશે, તો તેને લઈને કેવો હંગામો મચશે તે જોવાનું રહ્યું. 24/8/2015 રોજ જસદણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ તરીકે રમાબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ ચાવને મેન્ડેટ આપેલું હતું. ચૂંટણી દરમિયાન ભાજપના 7 સભ્યોએ કોંગ્રેસના સભ્યો તેમજ 1 અપક્ષ સભ્યનો સાથ લઈ પ્રમુખ તરીકે ઇન્દુમતીબેન માઢક તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ જેબલિયાને ચૂંટેલા, જેના અનુસંધાને રમાબેન મકવાણાએ પક્ષાંતર ધારા અધિકારીને ફરિયાદ કરતા પક્ષાંતર ધારાના અધિકારીએ આ 7 સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાનો હુકમ કરેલો છે, જે અંગે આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આ મુદ્દે મનાઈ હુકમ મેળવવા કે અપીલ કરવા માટે સસ્પેન્ડ કરાયેલા 7 સભ્યો શું હાઈકોર્ટના દરવાજા ખખડાવશે કે કેમ, તેના પર સૌની મીટ મંડાઈ છે. દીપક રવિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જસદણ.